રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે એક ડિસેમ્બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અસર આજે વહેલી સવારે અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં દેખાઈ હતી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારે છ વાગે ધીમી ધારે વરસાદી ઝાપટા પડ્યા હતા પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી વરસાદ પડતા વહેલી સવારે મેદાનમાં એલઆરડી ભરતીની પ્રેક્ટિસ માટે દોડવા આવેલા ઉમેદવારો પણ ઠંડીમાં ટૂંડવાયા હતા છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બાવીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ઓગણત્રીસ મિલીમીટર નોંધાયો છે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે મોટે ભાગના વિસ્તારોમાં અમી છાંટણા પડ્યા હતા આવતીકાલે બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત થયા છે શહેરનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ એક ડિગ્રી અને લઘુત્તમ ત્રેવીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ સુડતાલીસ ટકા અને સાંજે આડત્રીસ ટકા રહ્યું છે નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો થતાં પંચમહાલમાં પણ દાહોદ અને લીંબડી સહિતના વિસ્તારોમાં માવટું થયું છે